अंकलेश्वर पालिका मार्गनी धूळ हजी पण मानव बळ पर निर्भर જોવા મળી રહ્યું છે। મશીનરી હજી પણ યાર્ડમાં જ છે। અંકલેશ્વર શહેરમાં માર્ગો પર ઉડતી ધૂળને લઈ લોકોના આરોગ્ય પર અસર પડી રહી છે। ખાસ કરી અસ્થમાના દર્દી માટે આ ધૂળ અને તેની ઉડતી રસકણ આફતરૂપ પુરવાર થઈ રહી છે। માર્ગોની સફાઈ માટે પાલિકા 11 લાખના ખર્ચે સ્પેશિયલ મશીનરી ખરીદવામાં આવી છે, જે શરૂઆતમાં ઉપયોગ કરાયા બાદ ફરી પાલિકા વાહન પાર્કિંગ યાર્ડમાં એવા ભરૂચી નાકા પાણીની તાકીબ ખાતે મૂકી દેવામાં આવી છે। છેલ્લા 1 વર્ષથી તેનો ઉપયોગ પણ કરવામાં આવ્યો નથી। આ વચ્ચે ચોમાસા ફેલાયેલ કાદવ માર્ગ પર આવી ગયા હતા, જે વરસાદ બંધ થતાં ધૂળ સ્વરૂપે ઉડીને લોકોની આંખો તેમજ શ્વાસોશ્વાસમાં જઈ રહ્યા છે, જેને લઈ આરોગ્ય પર અસર પડી રહી છે। તો માર્ગમાં બાજુમાં આવેલ ધંધા રોજગાર પર પણ તેની અસર જોવા મળી રહી છે, જે વચ્ચે પાલિકા ધૂળને દબાવવા માટે ગામથી પદ્ધતિ અપનાવી પાણી છંટકાવ કરી રહી છે। હવે ધૂળને બ્રશ કરી માર્ગના કિનારે કરી તેને ટગાડામાં ભરી ઉપાડી રહી છે। મશીનરી હોવા છતાં પણ હજી પણ રોજમર્રા મજૂરો પાસે માર્ગોની સફાઈ કરાવવામાં આવી રહી છે, જે સફાઈ દરમિયાન આ કર્મચારીના આરોગ્ય પર પણ અસર થઈ શકે છે। ત્યારે પાલિકામાં વહેલી તકે મશીનરી ઉપયોગ કરી માર્ગો પર ધૂળ સાફ કરે તેમજ માર્ગ અને મકાન વિભાગના યોગ્ય રજૂઆત કરી શહેરના પુરાવામાં આવી રહેલા ગાબડા લેવલ કરી યોગ્ય રીતે કરવામાં આવે તેવી રજૂઆત કરે તે જરૂરી બનવા પામ્યું છે।